દોસ્તો નમસ્કાર, હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું. આજે વાત કરવી છે રાજપીપળા ડિબેટ ની. વસાવાએ ચેતર વસાવાને આમંત્રણ આપ્યું. 1 એપ્રિલે સવારે 10 કલાકે ડિબેટ કરવા માટે આમંત્રણ આપ્યું. રાજપીપળાના ગાંધી ચોક ખાતે ડિબેટ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. શક્યતા લાગી રહી છે ખરી કે મનસુખભાઈ આ ચેલેન્જ માં આવશે? હા, મેં મારા પૂરા ડોક્યુમેન્ટ લઈને, જે પુરાવાઓ છે હું પુરાવાઓ લઈને હું ડિબેટવાળા પહોંચી ગયેલો છું. પણ મને પોલીસ દ્વારા અહીંયા અટકાવવામાં આવી રહેલા છે. મને સ્પષ્ટ મારા કાર્યાલય પણ જવા નથી દેવામાં આવ્યા. હાલમાં મને આ સર્કિટ હાઉસ બંગલા ફળિયા જિલ્લા પંચાયતના સર્કિટ હાઉસ પર અટકાવી દેવામાં આવેલ છે. તેમ છતાં અમે મારા કાર્યકરો અને સમર્થકો સાથે રાજપીપળા જવાના જ છે અને મનસુખભાઈ પણ ત્યાં ઉપસ્થિત રહે એવી અમારી માગણી છે. તો આજે શું હતું મુદ્દામાં? ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે વાત છે. મનસુખ વસાવા સાંસદ છે અને ચૈતર વસાવા ધારાસભ્ય છે. વાત એવી બની કે એક લેટર વાયરલ થયું, એમાં મનસુખ વસાવાએ એવું કહેલું છે કે આ અમુક લોકો ભ્રષ્ટાચાર કરે છે, અમુક લોકો કૌભાંડ કરે છે, અમુક લોકો હપ્તા લે છે મૂળમાં. અને આ નામ જાહેર થયું એમાં ચૈતર વસાવાનું નામ હતું. ચૈતર વસાવા એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. એમના ઘરમાં અને એમને આજુબાજુ ડોક્યુ કરવું જોઈએ. મનરેગામાં જલારામ એન્ટરપ્રાઇઝના તમામ કામ મનસુખભાઈના સગાવાળા કરે છે. નર્મદા જિલ્લામાં મોટે ભાગેના કામ મનસુખભાઈ સાથેના હાથે ફરવાવાળા સંગઠનના માણસો કરે છે. અમે બધા જિલ્લા સંકલનમાં સાથે રહીને પ્રશ્નો ઉઠાવીએ છીએ તો એ પ્રશ્નોમાં એનો રેલો મનસુખભાઈના સગાવાળા પર જાય. વાત કરી એ વખતે મનસુખ વસાવાને ચેલેન્જ આપી કે આ મુદ્દે આપણે વાત કરીએ બંને. લાભ ખાંટવા માટે આ પત્રને અને કેટલાક ભાજપના નેતાઓને બદનામ કરવા માટે આ પ્રકાર પત્રમાં જે નામો છે એનો વારંવાર એ ઉલ્લેખ કરે છે. એનો ઈરાદો અમને ખબર છે, પણ એ અંધારામાં તીર મારે છે. ચૈતરભાઈને મારી ચેલેન્જ છે કે તમે જે પણ સ્થળે મારી સાથે ચર્ચા કરવા માગતા હશો અને જે પણ મુદ્દાની ચર્ચા કરવા માગતા હશો એ તારીખ ને સમય તમે કહો, હું મારી તૈયારી છે. મનસુખ વસાવા એ ચેલેન્જ એક્સેપ્ટ કરી અને મનસુખભાઈ જાહેરમાં આવે અને જાહેરમાં બેસીને અમે ખુલ્લી ચર્ચા કરવા માટે તૈયાર છે. અગર મનસુખભાઈ એ અધિકારીઓ અને એ કોન્ટ્રાક્ટરો અને એ પોતે ખુલ્લામાં નહીં આવશે તો આવનાર સમયમાં અમારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના ભાગરૂપે અને અમારી છબીને ખરડાવવાના ભાગરૂપે અમે લોક પ્રતિનિધિ હોય, અમે પ્રતિષ્ઠિત લોકો હોય, અમે મનસુખભાઈ પર કોર્ટમાં પણ જઈશું અને માનહાનિ. રાજપીપળા ખાતે મનસુખ વસાવાએ નક્કી કરેલા સ્થળ ઉપર મળવાના હતા. સવારે સમય આપ્યો 9:30 વાગ્યાના સમયગાળામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ ઉપર પહોંચે એમના કાર્યકર્તાઓને લઈને અને મનસુખ વસાવા આવ્યા નહોતા. આ દરમિયાન મીડિયાએ મનસુખ વસાવા સાથે વાત કરી કે ચેલેન્જ આપી હતી, એક્સેપ્ટ કરી, સ્થળ આપ્યું, છતાં પણ મળવા કેમ ના? ચૈતરભાઈ છેલ્લા 4-5 દિવસથી સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા એ વાત મૂકતા હતા કે મનસુખભાઈ જે નનામી પત્ર લખાયો છે અને અમારા પર આક્ષેપ કર્યો છે એ મુદ્દે અમે ચર્ચા કરવા માગીએ છીએ અને એ જાહેર સ્થળે એ જે ક્યાં ત્યાં અમે તૈયારી છીએ ડિબેટ માટે. મેં પાર્લામેન્ટ ચાલતું હતું, પાર્લામેન્ટ પૂરું થયા પછી તરત જ એમને મેં તારીખ આપી આજની અને જિલ્લાના હિતના સરકારી ગ્રાન્ટોનો સદુપયોગ થાય અને એમના મગજમાં જે છે એ નનામો પત્ર લખાયો છે અને એમના પર ખોટા આક્ષેપો હું મૂકું છું, એને બદનામ કરું છું, એમના મગજમાં એવો ભ્રમ છે એ દૂર કરવા માટે મેં આજે તૈયારી બતાવી હતી ડિબેટ માટે આવવા માટે એમને, ને એ પણ આવવાના હતા. અને આ પ્રશ્ન જિલ્લા પૂરતો હતો, ડિબેટની ચર્ચા જિલ્લા પૂરતી હતી રાજપીપળા મુકામે, પરંતુ એમનો ઈરાદો સ્પષ્ટ હતો કે ડિબેટ થવા નહીં દેવી અને વાતાવરણને ડોળવું અને આ પ્રશ્નને જગાવો જાણ્યો જોઈને. તો એમના ઈશુદાન ગઢવીના માર્ગદર્શનમાં ગિરિજરાજ સોલંકી, ગિરિજરાજભાઈ સોલંકી અધ્યક્ષ આમ યુથ વિંગ ગુજરાત, એને મેસેજ કર્યા છે કે વડોદરાથી ડાંગ સુધીના તમામ યુવા કાર્યકર્તાઓ રાજપીપળા ચૈતરભાઈની ડિબેટમાં પહોંચે. તો એનો મતલબ શું? કાયદોનો વ્યવસ્થા એ લોકો ડોળવા માગતા હતા. ડિબેટ જો ખરેખર એમને કરવી જ જો હતી તો પછી જિલ્લા પૂરતા ના કાર્યકર્તા આવવાનું હતું,
એમના 5500 કાર્યકર્તા આવે, અમારા 5500 કાર્યકર્તા આવે, અને ખેલદિલી પૂર્વક જિલ્લાના હાથમાં એમના મગજમાં જે પણ પ્રશ્ન હતો એ પ્રશ્નોનો આપણે ડિબેટમાં હું જવાબ આપતો. એમને કીધું કે તમારે જેટલા જેટલા પ્રશ્નો હશે એ પ્રશ્નોનો હું જવાબ આપીશ. પરંતુ એમનો ઈરાદો આને જાણી જોઈને ટાળવાનો છે. એ જે પણ કારણ હશે તે, એમની પાસે પુરાવા હશે ન હશે જે પણ કંઈ હશે તે, પણ એ ડિબેટ એમને ઈરાદાપૂર્વક આ કેન્સલ કરવાના પ્રયાસ કર્યા છે. ગુજરાતભરના કાર્યકર્તા અહીંયા આવે આપના, અને આ બાજુ અમારા પણ જિલ્લાના કાર્યકર્તા આવે, બંને પાર્ટીના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ થાય તેવી સંભાવના હતી. અને કાયદોની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ પણ આને મંજૂરી આપી નથી, કારણ એમ જવાબદાર પાર્ટીના કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટી જવાબદારી પાર્ટી કાર્યકર્તા છે, સરકાર અમારી કેન્દ્રમાં રાજ્યમાં છે. અને આવા લોકોને તોફાની તત્વો છે આ બધા. ભૂતકાળમાં ચૈતરભાઈનો ઇતિહાસ જાણે છે કેવા કેવા તોફાનોમાં અમને ભાગ લીધો છે. ઈસુધાન ગઢવીને એમ કે દારૂ પીને કમલમમાં ગયા છે. એવી સ્થિતિનો અમે અહીંયા રાજકીયમાં નિર્માણ નહોતા કરવા માગતા, એટલે આ ડિબેટ અમે બંધ રાખી છે. હજુ પણ તૈયારી છે, ચૈતરભાઈ પોતે કહે ને કે મારે હજુ પણ તૈયારી છે, તો મારી બી તૈયારી છે. 40-50 કાર્યકર્તા એ લોકો આવે, 40-50 કાર્યકર્તા અમે લોકો આવે, અને મીડિયા થકી અથવા તો કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ થાય એ મારી તૈયારી છે. પણ જિલ્લાના હિતમાં એમના મગજમાં એમને એવું કેવું, મારો સિતારો ચમકી રહ્યો છે, મનસુખભાઈ મને ખતમ કરવા માગે, મારી રાજકીય કારકિર્દી ખતમ કરવા માગે છે. હું એવો માણસ નથી કે કોઈની રાજકીય કારકિર્દી ખતમ કરું, હું તો કાર્યકર્તા નિર્માણ કરવાવાળો માણસ હોય, કોઈ પણ હોય કાર્યકર્તા નિર્માણ કરવાવાળો કાર્યકર્તા છું. અને ચૈતરભાઈના મગજમાં જે પણ હશે, પણ આજે ચૈતરભાઈ જે કરી રહ્યો છે ને એના પ્રકારે નથી કર્યું, કારણ વ્યક્તિગત પણ એમની સાથે વાતચીત થઈ. જિલ્લા સંકલનની મીટિંગમાં 18 તારીખે આ પત્ર બાબતે વિસ્તૃત પૂર્વક એમના સાથે ચર્ચા થઈ છે, અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે, અને અમે ખેલદિલીપૂર્વક એમને કહ્યું હતું કે આપણે જિલ્લાના હિતમાં આ પત્ર બાબતે ચર્ચા કરી લઈશું. પરંતુ ત્યાર પછી શું થયું, ડેડિયાપાડામાં આપના નેતાઓ આવ્યા, ઈસુદાન ગઢવી આવ્યા, અને ઈસુદાનના ઈશારે આ ચૈતરભાઈ ચાલી રહ્યા છે. મારે ઈસુદાનને પણ કહેવું છે કે તમે કમલમમાં જઈને દારૂ પીને ધતિંગ કરવું છે એવું અમારે નર્મદા જિલ્લામાં નથી કરવું. નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે, વિકાસની ખૂબ જરૂરિયાત છે, સરકારી ગ્રાન્ટોનો સદુપયોગ થાય, અધિકારીઓ પદાધિકારીઓ અને કામ કરનારા કોન્ટ્રાક્ટરોના બધાના સહયોગથી જિલ્લાનો મારે વિકાસ કરવો છે, અને પાર્ટી પોલિટિક્સથી ઉપર ઉઠીને અમારે જિલ્લાનો વિકાસ કરવો છે. અને આજની તારીખ પણ આ મુદ્દા ઉપર હજુ પણ એમની તૈયારી હોય તો ઇતર પણ મારી તૈયારી છે. 5 તારીખે મારો પાર્લામેન્ટનું સત્ર પૂરું થાય છે, એ લોકો જ્યારે પણ કહે છે ત્યારે પણ તોફાન કરવાના ઈરાદા સાથે નહીં, પ્રશ્નોના ઉકેલ સાથે જિલ્લાના હિતમાં મારી તૈયારી છે. એ પત્ર મેં વારંવાર ચૈતરભાઈને કહ્યું છે કે મેં નથી લખ્યો, આ પત્રમાં સહી પણ નથી. ચૈતરભાઈ કમસે કમ એટલું તો સમજવું જોઈએ, હમણાં પણ મીડિયાને સાથે શું કહો છો કે તમને કોર્ટમાં લઈ જઈશ, કોર્ટમાં પત્ર મેં નથી લખ્યો. હજુ પણ તમારે આ મીડિયા સમજતો હું કે આ જે પત્ર લખ્યો છે ચૈતરભાઈના વિરુદ્ધમાં કે એમાં જે અન્ય નામો એ લોકોને પણ એ ઉશ્કેરી રહ્યો છે કે મનસુખભાઈ તમારી કારકિર્દીને નુકસાન પહોંચાડી રહ્યા છે. એ પત્રમાં જેના પણ નામો હશે તેમને હું હજુ પણ કહું છું આ બધા પાછળ ઘા કરવાવાળો માણસ નથી. હું અત્યાર સુધીનો મારો ઇતિહાસ છે સત્યની પડખી રહ્યો છે, આદિવાસીના હિતમાં પ્રજાના હિતમાં હમ કામ કરવાવાળો માણસ છું, અને જ્યાં પણ મને ક્યાંક લાગતું હોય તો હું ત્યાં ઓપનલી ખુલ્લામાં બોલું છું. અને નર્મદા જિલ્લા માટે પણ મેં એમને વારંવાર કીધું છે કે જે પણ તમારા પ્રશ્નો હશે જિલ્લાના હિતમાં આપણે સાથે મળીને ઉકેલીએ. હવે ધારાસભ્ય તરીકે તમારી પણ વિશેષ જવાબદારી હોવી જોઈએ, ખાસ વારે નાટકબાજી કરવાનો કોઈ મતલબ નથી. મેં એમને એવું કીધું છે કે તમે રૂબરૂ મને મળો, તમને ગદ્દાર મેં કહ્યા છે કે શેના માટે ગદ્દાર કહે, મારી પાસે પ્રૂફ છે, રૂબરૂ આવે તો બતાવું, જે રૂબરૂ આવે તો બતાવો કે તમને ગદ્દાર મેં નથી કહ્યા, તમારા મિત્રોએ ગદ્દાર કહ્યા છે. એ જે રાત દિવસ જેમની સાથે ફરતા હતા ને એ લોકો એને ગદ્દાર કહ્યા છે. અને હું તો ગદ્દાર શબ્દો એટલું જ વાપરું છું, એ એમને મારી પાસે ઓડિયો વિડીયો છે એના માટે એના જ મિત્રોએ ભૂતકાળની અંદર એમના પર શું શું આક્ષેપ કર્યા છે. અને એને મેં કીધું રૂબરૂ આવ ભાઈ, મેં કાલે પણ એ જ કીધું, તું રૂબરૂ આવ, તને હું તારા જેટલા જે પ્રશ્નો છે ને હું તને જવાબ આપીશ. પણ એને છે ને એને પડદા પાછળ ચૈતરભાઈ વસાવા નિમિત્ત છે
પડદા પાછળ ઈસુદાન ઘડવી છે કે જે માણસ કમલમમાં કાયદાની પરવા કર્યા વગર પાર્ટી કાર્યાલયમાં જઈને તોડફોડ કરું, ત્યાં ડિસ્ટર્બ કરું એવી માનસિકતાવાળા લોકોના ઈશારે આ ચૈતર વસાવા ચાલી રહ્યો છે. રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે. મનસુખભાઈ 28 તારીખે અમારા પર નર્મદા જિલ્લામાં અધિકારીઓ અને એજન્સીઓ પર હપ્તા ઉઘરાવવાનો આરોપ લગાવ્યો હતો અને અમને ગદ્દાર કહ્યા હતા. એના પુરાવા સાથે અમને રૂબરૂ બોલાવીને ખુલાસો કરવા અમે એમને લેટર લખ્યો હતો, ત્યારે મનસુખભાઈએ આજે અમને ગાંધી ચોક ખાતે 10 વાગે હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું અને એ આમંત્રણમાં અમે જતા હતા ત્યારે અમને રસ્તે પોલીસ પ્રશાસન દ્વારા અટકાવી દેવામાં આવેલા છે અને પોલીસ પ્રશાસન દ્વારા જણાવવામાં આવેલા છે કે કલેક્ટરશ્રીનું જાહેરનામું છે અને મનસુખભાઈ પોતે ત્યાં આવવાની ના પાડે છે, એટલે તમારે ત્યાં કાયદાને વ્યવસ્થાને ધ્યાને રાખીને ત્યાં તમારે નથી જવાનું. એમ કરીને અમને વચ્ચોવચ આ રાતીપડા નજીક મોવી ખાતે અટકાવી દેવામાં આવ્યા છે. ત્યારે મનસુખભાઈ એ કેમ નથી આવતા એ એક મોટો વિષય છે, કેમ કે આજે અમે તમામ પુરાવા સાથે ત્યાં પહોંચેલા હતા અને અમે તો છેલ્લા 4 મહિનાથી ધારાસભ્ય તરીકે છે એના આગળ અને હાલમાં કેટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારો થયા છે તમામ પુરાવાઓ અમારી સાથે છે. કયા અધિકારીએ કર્યા છે, કઈ એજન્સીએ કર્યા છે અને ભાજપના સંગઠનના કયા લોકોએ કર્યા છે, બધા પુરાવા અમે લઈને ત્યાં પહોંચવાના હતા. એને ધ્યાને રાખીને મનસુખભાઈ આજે પાણીમાં બેસી ગયેલા છે. ડિબેટ કેન્સલ થઈ આવે છે. આજના દિવસમાં સોશિયલ મીડિયામાં ચૈતર વસાવાના પોલિટિકલ રંગ દેખાવા મળ્યા છે, એટલે આ બાજુ ભાજપ અને આમ આદમી પાર્ટીની લોકસભાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે કોંગ્રેસ ક્યાં છે તે જોવું રહ્યું. આભાર. મનસુખભાઈના સાથે ફરવા વાળા હોય, આજુબાજુ ફરવા વાળા હોય, 1 લાખનો જે હાઇમસ આવે છે એના 10 લાખ અધિકારીઓ સાથે રહીને મંજૂર કરીને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરેલું છે એની યાદી પણ તમને જણાવીશું. આ જિલ્લા આયોજન અધિકારીએ જે ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના વિકાસશીલના 2-2 કરોડ 4 કરોડ આવે છે એમાંથી બાયોગેસના નામે પૈસાનું ઉઠાંતરું કરેલું છે એ પણ તમને આપીશું. સાથે સાથે પછાત જિલ્લાના વિકાસના આજે રાજ્ય કક્ષાના 10% આવે છે એમાં પણ 1 કરોડ 8 લાખના બારોબાર કૌભાંડ કરેલા છે એ પણ તમને કોપી અમે આપીશું. સાથે સાથે 1 કરોડ 84 લાખનું બારોબાર ચૂકવણું કરવામાં આવેલું છે એ પણ તમને જણાવીશું. ચાલુ નાણાકીય વર્ષના 68 કરોડ અને 6 લાખ રૂપિયા આ આયોજન અધિકારી, પ્રાયોજના અધિકારી અને ભાજપના લાગતા વળગતા બારોબાર આયોજન કર્યું છે. ખરેખર આયોજન ગ્રામસભામાં લેવું જોઈએ, સરપંચો પર માગવું જોઈએ. તેની જગ્યાએ અધિકારીઓ અને એજન્સીઓએ ભાજપના સંગઠનના માણસોને સાથે રાખીને 68 કરોડ 6 લાખનું બારોબાર આયોજન કરેલું છે એનો પણ અમારો વિરોધ છે. એ આયોજન રદ થવું જોઈએ. સરપંચો પર આયોજન માગી અને આયોજન મંજૂર કરીને કામગીરી તમામ સરપંચોને સોંપવી જોઈએ. અહીંયા અમારે કોઈ બહારની એજન્સી જોઈએ નહીં. તેવી જ રીતે ખૂબ મોટું કૌભાંડ મનસુખભાઈના સગાએ, મનસુખભાઈના સગાની એજન્સી ડેડિયાપાડા, સાગબારા અને બીજી જગ્યાએ જલારામ એન્ટરપ્રાઇઝ સાથે રહીને કામ કરે છે. એમનું 39 કરોડનું આ કૌભાંડ આજે કોઈ જગ્યાએ નથી. એની કામગીરી એમના ઘરના કામ કરે છે જલારામ એન્ટરપ્રાઇઝ. તેવી જ રીતે ભારતની બંધારણ 275ની કલમ 1 વર્ષ 22-23નું 14 કરોડ 40 લાખ રૂપિયાનું આજ એજન્સી, આજ અધિકારીઓ સંગઠનો સાથે મળીને, ભાજપ સંગઠનના આગેવાનો સાથે મળીને 14 કરોડ 40 લાખનું કામ બારોબાર આપી દીધું છે. એમાં 5 કરોડ 80 લાખના સિંચાઈના કામો આપ્યા છે. 8/2/2023ના રોજ કરોડોના કામો કોના ઈશારે બહારની એજન્સીઓને આપવામાં આવ્યા છે.